કાર્યકર્તા હાજર રહ્યા છે તમામ સિનિયર નેતાઓ પણ કારોબારી પહોંચ્યા છે ભાજપ આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બેઠક મેળવવા માટે કોઈ કચાશ રાખવા માંગતી નથી જો આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ન મળે તેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ તેને લાભ થઈ શકે નહીં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી જેથી એ ચોક્કસ છે કે સુરત શહેરની વિધાનસભાની ચાર બેઠકો પૈકી એક પણ બેઠક ઉપર કોંગ્રેસને સફળતા મળે તેવી કોઈ સ્થિતિ દેખાતી નથી તેથી હવે ભારતીય જનતા પાર્ટી માટે માત્ર આમ આદમી પાર્ટીને જ રોકવાનું લક્ષ્ય છે અને આ કામ જો સુરતમાં સારી રીતે થાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં એકસો પચાસ બેઠકો હાંસલ કરવાનું ભાજપ માટે મુશ્કેલ રહેશે નહીં